હાય ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ સરળતાથી બની જાય તે રીતે ફાડા લાપસીની રેસીપી જોઈશું તમે લાપસી પહેલીવાર બનાવતા હોવ કે તમારે તમારી દીકરી કે પુત્ર વધુને શીખવાડવી હોય તો આ રીત ખૂબ જ સરળ છે પરફેક્ટ માપ સાથે લાપસીની રેસીપી જોઈશું ગેસ ઓન કરીને ગેસની ફ્લેમ સ્લો રાખી અને કુકરમાં ચાર ટેબલ સ્પૂન દેશી ઘી મૂકવાનું છે એની અંદર વન ફોર્થ કપ જેટલા કાજુ બદામને લઈશું અને શેકી લેવાના છે હલકા બ્રાઉન શેકી લઈશું અહીંયા દસ બાર નંગ કાજુ અને દસ બાર નંગ બદામ છે હલકા બ્રાઉન શેકા એટલે એની અંદર કિસમિસ એડ કરીએ કિસમિસ એડ કર્યા પછી તરત જ કાઢી લેવાનું છે કિસમિસ અહીંયા દસ બાર નંગ લીધી છે હવે એમાં ઘી બચ્યું છે એમાં જ આપણે એક કપ જેટલા ફાડા ઘઉંના ફાડા લીધા છે એ શેકી લેવાના છે ઉપરથી આપણે હજુ પણ એક ટેબલ સ્પૂન જેટલું ઘી મૂકીશું શેકી લેવાનું છે સ્લો ફ્લેમ ઉપર અને ઘઉંના ફાડા છે એ ત્રણ પ્રકારના આવતા હોય છે આ જે બારીક ફાડા છે એ મેં લીધા છે સૌથી મોટી સાઇઝના ફાડા પણ મળતા હોય છે અને મીડિયમ ફાડા પણ મળતા હોય છે માર્કેટમાં અહીંયા મેં દેશી ગોળ લીધો છે સાઈડમાં આ પ્રોસિજર કરી લેવાની છે તપેલીમાં આપણે ગોળ લઈશું એક કપ જેટલો દેશી ગોળ લીધો છે અને મીડિયમ સાઇઝના ટુકડામાં ડબ્બામાં મળતો હોય છે એ ટુકડા જ લીધા છે અને દસ નંગ જેટલા ટુકડા લીધા છે એની અંદર આપણે બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે અને આ બાજુ શેકવાનું કામ ચાલુ રાખવાનું છે અને એવી રીતે શેકાવવું જોઈએ કે એકદમ સરસ શેકાવવું જોઈએ જો સરસ શેકાશે તો જ લાપસી ટેસ્ટી બનશે અને આ બાજુ જુઓ સરસ ગોળનું પાણી ગરમ થઈ ગયું છે ઉકળી ગયું છે ગોળ ઓગળી ગયો છે અને ત્યાં ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને અહીંયા ફાડા બળી ના જાય એનું પણ ધ્યાન રાખવાનું છે બળી જશે તો ટેસ્ટ સારો નહીં આવે અને કચાસ રહેશે તો આ પણ લાપસી ટેસ્ટી નહીં લાગે એકદમ સરસ એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાનું છે અને એકદમ સરસ સુગંધ આવવા લાગશે એકદમ સરસ ફાડા શેકાઈ ગયા છે પાંચ સાત મિનિટમાં શેકાઈ જાય છે અને હવે આ ગોળવાળું પાણી થોડું થોડું ઉમેરતા જવાનું છે એટલે દજાય નહીં હાથ ઉપર એની વરાળ આવતી હોય છે એટલે થોડું થોડું એડ કરતા જઈએ અને બધું પાણી ધીરે ધીરે એડ કરી લેવાનું છે પાણીનું પ્રમાણ બે ગ્લાસ જેટલું મતલબ અહીંયા વધારે રાખવાનું છે જો ઓછું રાખશો તો લચકા પડતી લાપસી નહીં થાય અહીંયા એક ટી સ્પૂન ઇલાયચી જાયફળ પાવડર એડ કર્યો છે વાટીને લીધા છે ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ ઉપર પાંચ છ વિસલ પાડી લેવાની છે અહીંયા છ વિસલ પછી ગેસની ફ્લેમ બંધ કર્યા પછી કૂકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે લાપસી જો લચકા પડતી તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ કૂક થઈ ગઈ છે હવે આપણે શેકાયેલા કાજુ બદામ કિસમિસને એડ કરી લઈશું થોડા ગાર્નિશિંગ માટે અલગ રાખીશું હવે આપણે લાપસીને સર્વ કરી લઈએ ઉપરથી પિસ્તાની કતરણ અને કાજુ બદામથી અને કિસમિસથી ગાર્નિશ કરીએ અને બીજી એક તમને રિક્વેસ્ટ છે તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરતા રહો અને હજુ સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા કમેન્ટ્સ કરીને જણાવજો કે તમે આ વીડિયો ક્યાંથી જુઓ છો અને આ ફાડા લાપસી છે એને તમે ગળી થૂલી પણ કહી શકો છો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો